अरे बाप, पृथ्वी पर वत्तू तापमान करी नाख्यु छे वृक्षोनु सत्यानाश। अरे बाप रे, शु गरमी छे। अरे रवि, तू केम छे? शु चाले छे? पग चाले छे का? पेट्रोल एटलू मोंगू थई गयु छे के हवे परवडतु नथी એટલે પગ ચાલે છે। પેટ્રોલ સોના કરતા મોંઘું થાય એની રાહ જોવાની કેમ? અરે શું વાત કરું કાકા, હવે તો પેટ્રોલ પંપ પર જતા પણ ડર લાગે છે। ત્યાં જવાનું, લાઈનમાં ઊભા રહેવાનું, આટલા બધા રૂપિયા આપીએ તો આટલું પેટ્રોલ આપે, જાણે આપણી મશ્કરી ના કરતા હો। કાકા, કાલની તો શું વાત કરું, કાલે પેટ્રોલ પંપ ઉપર ઊભા ઊભા એક માણસ સિગરેટ પીતો હતો, બોલો। પેટ્રોલ પંપ ઉપર સિગરેટ? હા, અરે પછી તો પેલો પેટ્રોલ પંપ વાળો એવો ગિન્નાયો, એ કે એ ઓલવી નાખ સિગરેટ, નહીં તો થાય તું ઓલવાઈ જઈશ। હા, તને તારા જીવનની કોઈ કિંમત ના હોય ને તો કઈ વાંધો નહીં, પણ અમારે ત્યાં જે પેટ્રોલ છે ને એની અમને બહુ કિંમત છે। માણસ કરતા પેટ્રોલ મોંઘું કેમ? અરે પછી તો પેલો સિગરેટ વાળો ગિન્નાયો, એણે શું કીધું ખબર છે? એ તું મને શીખવવા વાળો કોણ હે? તું વળી કઈ વાડીનો મૂળો છે? તો પેલો પેટ્રોલ પંપ વાળો તો વધારે કિન્નર, એ કે ભાઈ હું એ જ વાડીનો મૂળો છું જે વાડીનું તું કોળું છે। વાહ ભાઈ વાહ। કાકા, હવે તો છે ને પેટ્રોલ પંપ પર આપણે જઈએ ને એટલે પેટ્રોલના ભાવ વધારાના કારણે ત્યાં આગળ ટ્રેજેડી સર્જાય અને આવતા ગ્રાહકો માટે કોમેડી સર્જાય। મારી જ વાત લઈ લો, કાલે હું પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા ગયો, ત્યાં આગળ થોડી વાર થઈ તો તે કપલ આવે, યુગલ, પ્રેમી યુગલ। બંને જણા પ્રેમાલાપમાં એટલા મગ્ન હતા કે દુનિયાનું તો કઈ ભારત નહીં। ત્યાં થોડી વાર થઈ તો મોરલો ટહુકે ને એમ પેલો પ્રેમી ટહુક્યો, એ કે ડાર્લિંગ હું તને કેવી રીતે છોડી શકું? તો પેલીએ શું કીધું ખબર છે? ટેક્સીથી રિક્ષાથી કઈ ના મળે તો કઈ નહીં, તારી આ તૂટેલી ફૂટેલી બાઇકથી તું મને છોડી શકે છે મારા ઘર સુધી? વાહ ભાઈ વાહ, આ સાંભળીને પ્રેમીના ચહેરા ઉપર તો બાર વાગી ગયા હશે નહીં? હસ તો, ઓઇલ વગરના એન્જિનમાંથી ધુમાડો નીકળે તો એન્જિન કેવું થઈ જાય, બસ એવું જ મોડું પેલાનું થઈ ગયું। રવિ, તું બાઇકમાં પેટ્રોલ ભરાવવા ગયેલો હો, ક્યાંક બહાર જવાનું હતું? હા, મારે શાક લેવા જવાનું હતું। શાક લેવા માટે બાઇક ઉપર જવાનું? હા, તો એમાં શું થઈ ગયું? પણ શાક માર્કેટનો રસ્તો જ 5 મિનિટનો છે। મને ખબર છે કાકા, પણ એ શાક લેવા માટે બાઇક ઉપર જાઉં છું ને એટલે જ આ બધું દુખે છે। આ નાના નાના ટાપા ટૈયા તો ચાલીને જ કરવા પડે, એમાં જ આપણું શરીર સચવાય, પેટ્રોલની બચત થાય અને રૂપિયાની પણ બચત થાય। પણ કાકા, બધા કામ ચાલી ચાલી ચાલીને કરીએ તો ટાઈમ કેટલો બગડે, બોલો। વાહ, વાહ, ન ચાલીને શરીર બગાડવાનો ટાઈમ છે અને એના માટે ડોક્ટર પાસે જવાનો ટાઈમ છે, પણ થોડુંક ચાલવાનો ટાઈમ નથી। હા, વાહ વાહ બહાદુર સિંહ વાહ, પત્નીથી આટલો બધો ડરે છે? એ કાકા, મારી પત્ની હંમેશા છે ને મારું જ ધાર્યું કરે છે। વાહ, સરસ, બહુ સરસ। પણ મારે શું ધારવું ને એ મારી પત્ની નક્કી કરે છે, એટલે મારી પત્ની મને કહે ને કે આપણે બાઇક ઉપર શાક લેવા જવાનું, એટલે આપણે બાઇક ઉપર શાક લેવા જવું જ પડે। લઈ આવે? હા, મારી પત્નીને તો લઈ આવ્યો। પત્નીને નહીં, શાક લઈ આવ્યો? હા, શાક લેવા ગયો તો ખરો, પણ આવતી વખતે શું થયું ખબર છે? આખા ગામને જેમ આડી બિલાડી નડે ને મને ગાય નડી, મારે શોર્ટ બ્રેક મારવી પડી, મારા શાકની થેલી પડી ગઈ, થેલી ફાટી ગઈ, બધું શાક જમીન ઉપર, અને ધોળા દિવસે પેલી ગાયોને વેજીટેબલ્સની પાર્ટી થઈ ગઈ, બોલો। પણ થેલી ફાટી કેવી રીતે? કેમ, ખચોખચ શાકથી ભરેલી થેલી હોય અને પણ પ્લાસ્ટિકની તો ફાટે નહીં। શાક લેવા માટે પ્લાસ્ટિકની થેલી? એ શાક લેવા માટે તો કાપડની થેલી લઈ જવાય। ક્યાં જમાનામાં જીવો છો? કાપડની થેલી લઈને શાક લેવા જવાનું? અરે એ જમાનો તો ગયો કાકા। જમાનો ગયો નથી,
શરમ આવતી હશે નહીં? યુ નો માય વાઇફ રીમા, એને છે ને મોડર્ન દેખાવાનો બહુ શોખ છે. મને શું કે ખબર છે? જુઓ તો ખરા, હું 25 વર્ષની થઈ લાગુ છું ખરી. તો કેવું જોઈએ ને? જરાય નહીં. હા, થોડા વર્ષો પહેલા લાગતી હતી. અરે કાકા, તમે શું આવી કોમેન્ટ કરીએ ને, તો મારે તો ઉપવાસ કરવા પડે ને, પણ અઠવાડિયા સુધી. અઠવાડિયા સુધી ઉપવાસ? હા, કાલની જ વાત કરો. કાલે મને કે લ બટાકા વડા ખાવ. મેં કહ્યું કેમ? આજે બટાકા વડા? તો મને કે કેમ? બે દિવસ પહેલા તો તમે મને બહુ આગ્રહ કરીને બટાકા વડા બનાવવાનું કહ્યું હતું, તો મેં પણ તમારા આગ્રહને વશ થઈને સુંદર મજાના બટાકા વડા બનાવ્યા હતા, તો તમે તો મન ભરીને ખાધા હતા. બીજા દિવસે ફરીથી એ જ બટાકા વડા આપ્યા, ત્યારે તમે તો મન ભરીને ખાધા હતા. તો આજે શું આ બટાકા વડા ખાતા જોરાવે છે? ઉલટો કાન પકડાવતા બહુ સારી રીતે આવડે છે. હા, મને કે કપડાની થેલી લઈને શાક લેવા જઈએ ને, તો કેવા દેશી લાગીએ. અચ્છા, આમ દેશી લાગશે ને તો દેશ નહીં રહે, જશે સસ્તાના ભાવે. તમારી આ શરમે ભાવિ પેઢીના અસ્તિત્વ માટે પ્રશ્નો સર્જ્યા છે. અરે પણ કાકા, એ કેવી રીતે? ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ, આ શબ્દો નથી સાંભળ્યા? હા, સાંભળ્યા છે. અચ્છા, તો શું કર્યું એના માટે? કેમ, ગ્લોબલ વોર્મિંગ વિશેના પ્રોગ્રામ્સ આવે ટીવીમાં, તો મસ્ત રીતે જોઉં છું, અને છાપાની અંદર એના લેખો આવે તો એ પણ મસ્ત રીતે વાંચું છું ટાઈમ દઈને. એનો અમલ નહીં કરવાનો? તારા ઘરના આંગણામાં લીમડો હતો, તે કેમ કાપી નાખ્યો? કચરો બહુ પડતો હતો તો કપાવી નાખ્યો. તારા મગજમાં કચરો ભરાઈ ગયો છે અક્કલ મઠા. તમે સમજતા નથી, સવાર સવારના પોરની અંદર આખા ચોકમાં સૂકા પાંદડા પડે અને કોઈ આવે તો કેવું લાગે? ઘરનું આંગણું ચોખ્ખું રાખો છો, પણ ઘરે આવનાર મહેમાનને પ્રેમથી આવકારો છો ખરા? હા, તારા દાદાએ કેટલા મહેનતથી લીમડો રોપેલો, એને એમ કે આવનારી પેઢી નિરોગી જીવન જીવે, પણ તું હવે તપજે તડકામાં. કાકા, એટલે જ તો આ છત્રી લઈને નીકળું છું તડકાથી બચવા. એ અક્કલના દુશ્મન એમાં તારી કુબુદ્ધિનું પ્રદર્શન કરે છે. કુદરતી છત્રી કાપી નાખો છો અને કૃત્રિમ છત્રી લઈને શોક ફરમાવો છો. તને ખબર છે અમેરિકામાં લોકો લીમડો ઉગે એના માટે કેટલા બધા પ્રયત્નો કરે છે? કાકા, યુ નો માય વાઇફ રીમા સવાર સવારના પોરમાં હંમેશા મને કે કચરો પડે છે, કચરો પડે છે, કચરો પડે છે, એટલે. અચ્છા, એટલે લીમડો કાપી નાખવાનો? એ તને એમ કે તું એને નડે છે તો તું તારી જાતને કાપી નાખીશ? કેમ બોલતી બંધ થઈ ગઈ? તને એક સરસ વાત કહું. તારા જેવો એક નમૂનો રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો અને પુલાવ મંગાવ્યો. પુલાવમાં આટલા બધા કાંકરા જોઈને એ ગુસ્સે થયો અને મેનેજરને બોલાવીને કીધું કે પુલાવમાં આટલા બધા કાંકરા, તમે 50 રૂપિયા શેના લો છો આ કાંકરાના? તો મેનેજર કહે, કાંકરાની સાથે જે ભાત આવ્યા છે ને એના અમે 50 રૂપિયા લઈએ છે, બાકી આખી પ્લેટ જો તમે ભાત મંગાવશો ને તો એના 200 રૂપિયા થશે. આ ગુડ જોક નથી, આવતીકાલની વાસ્તવિકતા છે. વિકાસના નામે, શહેરીકરણના નામે ખેતીની જમીનો ઉપર બાંધકામ કરે રાખો છો, તો પછી ખેતી ક્યાં કરશો? બિલ્ડિંગના ધાબે અનાજ કેમિકલથી બનાવશો? અરે નીકળશે કોઈ રસ્તો કાકા, વિજ્ઞાન છે ને, કેટલી બધી પ્રગતિ કરી રહ્યું છે વિજ્ઞાન. કઈ રીતે? કેમ, પહેલા આપણે ક્યાં રહેતા હતા? ગામડામાં. પછી આપણે શહેરમાં રહેવા માંડ્યા, અને હવે તો નદી અને દરિયાની અંદર પણ મકાનો બને છે કાકા. અને જ્યારે સુનામી આવે ત્યારે? જો, નદી, જંગલ, દરિયો, એને એની રીતે જીવા દો, એ કુદરતનું ચિત્ર છે, એમાં તમારા ગંદા રંગ ભરો નહીં. કાકા, એનાથી શું થાય? આ વિદેશોની અંદર તો દરિયાની અંદર 100-100 માળની હોટલ્સ બને છે, એનું શું? જ્યારે ધરતીકંપ આવે, પૂર આવે, અતિવૃષ્ટિ થાય, ત્યારે ક્યાં જાય છે વિજ્ઞાન? કેમ પોપડી બંધ થઈ ગઈ રવિકુમાર? જો, કુદરતે આપણને કેટલું સુંદર જીવન આપ્યું છે, એટલે કુદરત તો માં કહેવાય, અને માના ખોળે રમાય એને રેસીના ન થાય. પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ, આડેધર વૃક્ષો કાપીને કોન્ક્રીટના જંગલો બનાવીને આપણે આપણું જ નુકસાન કરીએ છીએ,
અરે માનવ જાત અને પ્રાણીઓ પ્રાણીઓના અસ્તિત્વ માટે પ્રશ્ન ઉભા થયા છે એનું તને ભાન પડે છે? તમારી વાત સાચી છે કાકા, પણ મારા એકલાથી શું થાય? કેમ નહીં, તું નક્કી કર કે આજથી તું પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે, ઘરના આંગણે ફરીથી એક વૃક્ષ વાવ, એનું જતન કર, વૃક્ષ જેવો સાચો મિત્ર કોઈ નથી, ગરમીમાં તમને ઠંડક આપે, ચોમાસામાં વરસાદ લઈ આવે અને પ્રાણવાયુ ચોખ્ખું રાખે નફામાં. હું તો કહું છું કુટુંબમાં જેટલા બાળકો થાય એટલા વૃક્ષ વાવો અને તો જ બાળકનું માનવ જીવન ટકશે. પર્યાવરણને બચાવો, પૃથ્વીને બચાવો. વાહ, માઇન્ડ બ્લોઇંગ, યુ આર સચ અ જીનિયસ પર્સન કાકા. તમે તો તમારી બધી વાત મને ઊંધો કાન પકડીને સમજાવી દીધી હો કાકા, તમે તો કમાલ કરી. મારે એક ડોલ પાણી નથી જોઈતું કાકા. તો હું પીપ ભરીને પાણી નહીં આપી શકું? અરે લોકો પીવાના પાણી માટે પરબ બંધાવે છે, નાવા માટે નહીં. કાકા હું નાહીને આવ્યો છું. તો પછી કુએ પાણી ભરવા કેમ જવું છે તારે? પકાવવામાં જો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ કરવો હોય તો આ કાકાને લઈ જવા પડે એમ. એ જ કીધું કે તમારે દોરડું આપવું છે કે પછી કોઈ બીજા ઘેરજીને લઈ આવું. પણ તારે દોરડું શું કરવા જોઈએ કાકા? મારે દોરડું પંખે લટકવા માટે જોઈએ છે. આ તારી મજાક કરવાની આદત હજુ સુધી ગઈ નથી હો. પંખે કોઈ માણસ લટકે, પંખો તૂટી ના જાય. મારે પંખે લટકીને હિંચકા નથી ખાવા કાકા, પંખે લટકીને આપઘાત કરવો છે. આપઘાત? અરે આપઘાત કરવો છે પણ કેમ? મોંઘવારીને કારણે કાકા, મોંઘવારીને કારણે મારા જેવા લોકોનું જીવન જીવવું અશક્ય થઈ ગયું છે, એટલે મારે મારા જીવનને ટૂંકાવી નાખવું છે. તો એક કામ કર, તું જતા જતા દોરડું ખરીદી લે. હો, બજારમાં ગયો હતો દોરડું ખરીદવા, પણ દોરડાના ભાવ સાંભળી અને મને થયું મને નહીં પોસાય, એટલે મેં નક્કી કર્યું કે જતા જતા આ દોરડા માટે દેવું કરતો જાઉં. કેટલી મોંઘવારી આવી ગઈ છે, એક માણસને લટકવું છે પણ દોરડું પણ પોસાતું નથી. હાય રે મોંઘવારી, હાય હાય રે મોંઘવારી, હાય નહીં, હાય હાય રે મોંઘવારી, હાય હાય. કાલે હું શાક લેવા બજારમાં ગયો તો લીલા શાક ભાજીના ભાવ સાંભળી અને મારી બે દિવસની ભૂખ મટી ગઈ. મને કહ્યું કે ચાલો કઈ વાંધો નહીં, ગરીબોની કસ્તુરી ડુંગળી ખાઈને ચલાવી લઉં. પણ કાકા ડુંગળીના ભાવ સાંભળ્યા અને હું બેભાન થઈ ગયો કાકા. તો પછી તું ભાનમાં કેવી રીતે આવ્યો? દુકાનદારે સડેલી બે ડુંગળી મને સુંગાડી અને ઉફાનમાં આવ્યો. ભલું થજો પેલા દુકાનદારનું. શું ભલું થજો કાકા? અરે જેવો હું ભાનવા આવ્યો ને એની સાથે દુકાનદારે મને કહ્યું, લાવ 10 રૂપિયા ડુંગળી સુંગાડવાના. ડુંગળી સુંગાડવાના 10 રૂપિયા? મને કે દવા કરતા ડુંગળી મોંઘી છે. કઈ વાતો નહી, થોડા ચણા ખાઈને જીવન ચલાવીશ, એટલે ચણાને બાફીને ખાવાનું નક્કી કર્યું. કારણ કે તેલ મસાલાના પૈસા બચે ને કાકા, અને એના માટે હું કઠોળની દુકાને ગયો. પણ ત્યાં ચણાના ભાવ સાંભળીને ફરી વખત હું બેભાન થઈ ગયો કાકા. તો પછી તું ભાનમાં કેવી રીતે આવ્યો? ત્યાં કરિયાણાની દુકાને ડુંગળી તો ના જ મળે ને, એટલે દુકાનદાર એનું ગંધાતું જૂતું મને સુંગાડીને ભાનવા લાવ્યો. એણે તારી પાસે પૈસા તો નહોતા માંગ્યા ને પછી? ના, પૈસા નહોતા માંગ્યા, પણ એણે એણે એક સ્કીમ મારી સામે મૂકી કાકા. મને કહે
હું તમને ભાનમાં લાવ્યો છું એટલે તમારે મારી દુકાનમાંથી કંઈક ને કંઈક તો ખરીદવું જ પડશે. ઉતારીને પછી મેં 10 રૂપિયા આપ્યા અને કીધું કે ગોળ અને ચણા આપો. પછી એના ઉપર 2 ગ્લાસ પાણી પી લઈશ એટલે પત્યું. એ માણસે મને 10 રૂપિયાના બદલામાં ચપટીક ચણા અને એક નાની કાંકરી ગોળ આપી. કાકા હું તો સમજી જ ના શક્યો કે આ 10 રૂપિયાના બદલામાં છે કે કોઈનો પ્રસાદ છે. પછી એ મારી વાત મને થયું ચાલો દૂધ પીને સંતોષ માનીએ. અને દૂધનો ભાવ સાંભળીને તું ફરીથી બેભાન થઈ ગયો હોઈશ નહીં? અરે કાકા હું બેભાન થઉં એ પહેલા દુકાનદારે મને એક છાપટ ઝીકી દીધો અને મને કે રોજે રોજ દૂધના ભાવ સાંભળી અને અહીંયા બહુ બધા બેભાન થાય છે ને મારે કેટલાને દવાખાને પહોંચાડવા. આ મોઘરી તો તારું સુખ ચેન છીનવી લીધું નહીં? એકલું સુખ ચેન નહીં કાકા, મારી 2 તોલાની ચેઇન પણ છીનવી લીધી. દાગીના વેચીને ઘર ચલાવે છે કાકા? દાગીના જ નહીં, એના પહેલા મેં મારું બાઇક વેચ્યું, એના પહેલા મેં મારું કોમ્પ્યુટર વેચ્યું. જો ભાઈ આ મોઘવારીએ છે ને બધાનું જીવું હરામ કરી નાખ્યું છે. એની સામે ટકવા માટેના 2 જ રસ્તા છે. એક પોતાની આવક વધારો અને બીજું પોતાના ખર્ચાઓ ઓછા કરો. આવક કેવી રીતે વધારે તમારે તો બોલવું છે. એક નવી નોકરીના ઇન્ટરવ્યુ આપવા માટે મારી બાઇક લઈને હું નીકળ્યો, અંદર જોયું તો પેટ્રોલ નહીં. મને થયું ચાલો પેટ્રોલ પંપ જઈએ. હું પેટ્રોલ પંપ ગયો પણ પેટ્રોલના ભાવ સાંભળી અને મને ફરી વખત બેભાન થઈ ગયો. અરે યાર તો બેભાન બહુ જલ્દી થઈ જાય છે. અરે પણ કાકા એટલું જ નહીં, બેભાન તો થયો આ મોંઘવારીને કારણે વારંવાર બેભાન થયો, પણ ત્યાં કોઈ અપકર્મીએ મને ફરી વખત પેટ્રોલ સુંઘાડ્યું. જેવું સુંઘાડ્યું એટલે હું ફરી વખત બેભાન થઈ ગયો. એટલે પછી ઘેર આવ્યો, નાહવાનું નક્કી કર્યું. ગરમ પાણી કરવા માટે ગેસ, તો ગેસનો બાટલો ખાલી. ગેસના ભાવ સાંભળીને મારા પેટમાં ગેસનો ગોટો થઈ ગયો કાકા. પછી મેં નક્કી કર્યું કે નાહવાની નવી રીત શોધી કાઢું, એટલે પાણી બચે, સાબુ બચે, શેમ્પૂ બચે, બધું બચે. કેવી રીતે? બસ અરીસાની સામે ઉભા રહેવાનું, 1 ગ્લાસ પાણી ભરીને કાચ ઉપર છાંટી દેવાનું અને પછી કહેવાનું હશ નાઈ લીધું. એ ગાંડિયા, આ રીતે શરીરની સફાઈ કરીશ ને તો આપણે બીમાર પડી જઈશ હો, પછી ડોક્ટર પાસે તારે જવું પડશે. અરે કાકા ડોક્ટરની ક્યાં માડો છો, ડોક્ટરોએ તો મોંઘવારીમાં એથી માજા મૂકી દીધી છે. મારો એક મિત્ર કાકા, મારા એક મિત્રને પગમાં વાગ્યું, ટાંકા આવ્યા. ડોક્ટર કે 4000 રૂપિયા થશે. મારો મિત્ર કહે કે ડોક્ટર સાહેબ ટાંકા લેવાના છે, ભરત ગૂંથણ નથી કરવાનું. તો ડોક્ટર હસી પડ્યા એને કે ભાઈ 2 મહિનામાં તારા પગ ઉપર ચાલતો થઈ જાય. પછી એ તારો મિત્ર 2 મહિનામાં એના પગ ઉપર ચાલતો થઈ ગયો? થઈ ગયો, એના પગ ઉપર ચાલતો થઈ ગયો, કારણ કે ડોક્ટરનું બિલ ભરવામાં એણે એનું બાઇક વેચવું પડ્યું કાકા. હવે તો મને આડી અવળી વાતે ન ચડાવો, મને દોરડું આપો કાકા, મને દોરડું આપો, મારે લટકી જવું છે. ધાર કે હું તને દોરડું ના આપું તો? તો 1 લાખ રૂપિયા આપો. 1 લાખ? આટલી મોંઘવારીમાં? મોંઘવારીમાં 1 લાખ ઓછા લાગે છે ને, તો 2 લાખ રૂપિયા આપો. હું તને પૈસા પૈસા નહીં આપું. અરે કેવા માણસ છો કાકા, આ મોંઘવારીમાં મરવા માટે દોરડું પણ નથી આપતા અને જીવવા માટે 1 લાખ રૂપિયા પણ નથી આપતા. મોંઘવારી ફક્ત તને જ નડે છે? બધાને નડે છે, પણ એ લોકો ઘણે ફાંસો ખાવાની વાત નથી કરતા, કરકસર કરે છે. કરકસર? હા. એ કે પહેલા તું ક્યાં રહેતો હતો? ગામડે 15 કિલોમીટર દૂર. કેવડું મકાન છે ત્યાં? મકાન નહીં કાકા, હવેલી કો હવેલી, મારા બાપ દાદાની 3 માળની હવેલી. તો પછી શહેરમાં આવીને ભાડાના મકાનમાં કેમ રહે છે? કાકા આમ શહેરમાં રહેવાથી વટ પડે એટલે. બાઇક પોસાતું નથી તેમ છતાં વ્યાજના હપ્તા ભરી ભરીને બાઇક કેમ લીધી? સરકારી બસમાં ફરવાની આમ મજા ન પડે એટલે. તો પછી પેટ્રોલના ભાવ વધ્યા એવી બૂમો શું કરવા પડે છે? સરકારી બસમાં ફરને સસ્તું પડશે. અબ
તો કેમ કેમ હવે બોલતી બંધ થઈ ગઈ? દર રવિવારે પત્ની સાથે બહાર જમવાનું, ખિસ્સું ખાલી અને તંદુરસ્તી સાથે વેર બાંધવાનું, ત્યારે મોંઘવારી નથી નડતી. દેખા દેખીમાં બ્રાન્ડેડ કપડા ખરીદો છો, ત્યારે મોંઘવારી નથી નડતી. વ્યસનની લતે ચડીને રોજ 50 રૂપિયાની સિગરેટ અને ગુટકા ખાઓ છો, ત્યારે મોંઘવારી નથી નડતી. એટલે કાકા, અમારે અમારા મોત શોખ કરવાના જ નહીં યાર. શોખ કરવાની હું ક્યાં ના પાડું છું, પણ એની ઉપર આપણે કાપ મુકતા આવડવું જોઈએ. એક જાપાનીઝ કહેવત છે, જો દરેક કરી શકે તો હું કેમ નહીં, અને જો કોઈ નથી કરી શકતું તો તારે તો કરવું જ જોઈએ. અને એના ઉપરથી ભારતીય કહેવત છે, જો દરેક કરે છે તો એને કરવા દો, અને જો કોઈ નથી કરતું તો એમાં મારે શું માથાકૂટ. સમજાયું? જો ભાઈ, અત્યારે મોંઘવારી બધાને નડે છે, પણ આપણે થોડી કરકસર કરીએ, થોડા વ્યવહારુ બનીએ તો ફાયદો આપણને જ છે. બોલ, હવે આપું દોરડું? હા હા, દોરડું આપો. મારે મારા ખોટા ખર્ચ અને મોજ શોખના ગળે ફાંસો દેવો છે. કાકા, તમે તો કમાલ કરી કાકા.